ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ ક્લાસીસ જરસીક વેલકમિંગ ઓલ ઓફ યુ ગણિતમાં આગળ વધીએ ત્યાં સુધી આપણે પ્રમાણિત સ્વરૂપ એના આલેખ વિશે ચર્ચા એના શૂન્ય વિશે ચર્ચા આપણે કરી ચુક્યા છીએ તો આજના લેક્ચરની અંદર પર્ટિક્યુલરલી આપણે એ જોવાનું છે કે કઈ રીતે આપણે બહુપદીના શૂન્યો શોધી શકીએ છીએ એનો મતલબ એ થયો કે આજના લેક્ચરની અંદર આપણે બહુપદીના શૂન્યો શોધવાના છીએ તો એમાં આપણે આ અને આના આ ત્રણ ભાગ પાડીશું એમાં આપણે બહુપદી વિશે ચર્ચા કરીશું પહેલા પછી ત્રિઘાત અને પછી આપણે દ્વિઘાત વિશે ચર્ચા કરીશું કેમ કે દ્વિઘાત વિશેની ચર્ચા થોડીક લાંબી થશે ત્યાં તો આજે માત્ર આ લેક્ચરની અંદર આપણે એ જોઈશું કે બહુપદીના શૂન્યો શોધવા છે એ પણ કઈ રીતે એ એકઘાત બહુપદી થી આપણે એના શૂન્યો શોધવા છે તો સમજો એકઘાત બહુપદી એટલે કે એનું નામ આપણું આપણે આપ્યું હતું સુરેખ બહુપદી ત્યાંથી સમજો એક ઘાત બહુપદી એનું નામ આપ્યું હતું આપણે સુરેખ બહુપદી હવે એક મહત્તમ શૂન્યની સંખ્યા કેટલી અથવા તેના શોધીએ તો આપણને કેટલા શૂન્યો મળે આપણે ખબર છે એના મહત્તમ સંખ્યા શોધીએ એ સંખ્યા આપણને મળી જાય છે સોરી બે નહીં પણ એક જ કેમ કે ઘાત છે તો ત્યાં એક જ મળશે સોરી ફોર ટુ બરાબર એક જ મળે ત્યાં ઓકે હવે આ કઈ રીતે શોધવા તો જયારે મેં તમને આ લખાવ્યું હતું ત્યારે મેં તમને એક સામાન્ય સૂત્ર લખાવ્યું હતું તો જ્યારે તમને એકગાત બહુપદીના સામાન્ય શૂન્ય વિશે કહેવામાં આવે તો તમે એનો આન્સર શું આપશો તો તો એનો આન્સર બરાબર આવે સર આ ક્યાંથી આવ્યું સમજો એકઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ કયું તો પીએક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ બી યાદ આવશે ના હોય તો જૂના નું ખાસ રિવિઝન કરો પીએક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ બી એ એકઘાત બહુપદી એટલે કે સુરેખ બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ થાય જ્યારે જ્યારે ખાસ લખી દેજો ભૈયા જ્યારે જ્યારે કોઈ પણ બહુપદીનું શૂન્ય શોધવાનું થાય ત્યારે એ બહુપદી એટલે કે એ પીએક્સ બરાબર શૂન્ય ધારી લેવું માની લો કે મારે આ બહુપદીનું શૂન્ય શોધવું છે તો અહીંયા હું પીએક્સ બરાબર શું કરી લઈશ ત્યાં શૂન્ય ધારી લઈશ ક્લિયર એક સ્ટેપ ઓકે સેકન્ડ સ્ટેપ શું થઈ ગયું આપણું પીએક્સ કઈ હતી તમારી એ એક્સ પ્લસ બી ઈઝ ઇક્વ ટુ ઝીરો હવે એમાં આવેલા ચલની તમે કિંમત શોધો તો એમાં કયો ચલાયેલો છે એક્સ તો અહીંયા બે સ્ટેપમાં દાખલો ગણીએ

અહીંયા એ છે એક્સ ની કિંમત મૂકીશ માઇનસ બી અપોન વત્તા કેટલા છે બી ગુણ્યા એ અને ભાગ્યા એ કેન્સલ થઈ ગયા માઇનસ બી વત્તા બી માઇનસ બી વત્તા બી કેટલા થાય ભાઈ તો માઇનસ બી વત્તા બી થાય આ કારણથી એને આપણે શૂન્ય કહીએ છીએ ચલો થોડાક વધારે ઉદાહરણો જોઈએ અમારી સામે પ્રશ્ન આવી શકે છે કે પી એક્સ બે એક્સ વત્તા સાત નું શૂન્ય શોધો અથવા તો પી એક્સ બે એક્સ વત્તા સાત નું શૂન્ય શું થાય બે ત્રણ ઉદાહરણો જોઈશું જેથી આપણો કન્સેપ્ટ એકદમ ક્લિયર થઈ જાય ઓકે આપેલી પીએક્સ નું શૂન્ય શોધવાનું હોવાથી આપણે પીએક્સ બરાબર જીરો લખીશું પીએક્સ કેટલી છે તો પીએક્સ છે તમારી બે એક્સ વત્તા સાત એના બરાબર જીરો થાય હવે આ તો સામાન્ય સમીકરણ પ્રશ્ન થઈ ગયો ભાઈ ધોરણ આઠ ની અંદર આપણે જે શીખી રહ્યા છે સામાન્ય સમીકરણ એ પ્રશ્ન થઈ ગયો અહીંયા ચાલ એક્સ ની કિંમત શોધીએ તો બે એક્સ બરાબર થઈ જાય માઇનસ સાત તો એક્સ બરાબર થઈ જાય તમારા માઇનસ સાત ભાગ્યા બે તો તમારો અહીંયા શૂન્ય જે મળ્યું એનો જવાબ શું આવી ગયો માઇનસ સાત ભાગ્યા બે દાખલા નંબર બે લઈએ આપણે કે ભાઈ પીએક્સ બરાબર આપેલું છે આપણને શું આપેલું છે શૂન્ય શોધવાનું હોવાથી અહીંયા આપણે બરાબર બરાબર કેટલા લઈશું લઈએ તો અહીંયા ત્રણેક્સ બરાબર એક આવશે ત્યાં અને ત્યારબાદ આપણો એક્સ બરાબર જવાબ આવશે એક ભાગ્યા ત્રણ એક્સ બરાબર જવાબ કેટલો આવશે એક ભાગ્યા ત્રણ ઉદાહરણ નંબર ત્રણ જોઈએ સાથે આગળ વધીએ છે છે એ એક્સ હવે આપેલી બે ભાગ્યા ત્રણ ઓછા એક બરાબર બધા જ ઉદાહરણો જોઈ લઈએ તો આનું શૂન્ય કઈ રીતે મળશે તો આપેલી પીએક્સ બરાબર આપણે શું કરીશું શૂન્ય લઈશું બે ભાગ્યા ત્રણ એક્સ માઇનસ એક બરાબર શૂન્ય થાય તો બે ભાગ્યા ત્રણ એક્સ બરાબર એક થશે આપણે કિંમત કિંમત શોધવી શોધવી છે હોય એક સાથે ત્રણ ભાગાકારમાં છે એ જતા રહેશે ગુણાકારમાં અને બે આવી જશે તમારા ગુણાકારમાંથી સીધા ભાગાકારમાં તો એક્સ બરાબર તમારા થઈ જાય ત્રણ ભાગ્યા બે તો અહીંયા તમારા શૂન્યનો જવાબ શું મળ્યો તમને ત્રણ ભાગ્યા બે મળ્યો બરાબર ઘણી વખત એવો પ્રશ્ન પૂછાતો હોય છે કે માની લો કે તમને પીએક્સ બરાબર માત્ર ને માત્ર એક્સ આપ્યું છે તો આ એક ડિપ્લોમેટિક ક્વેશ્ચન કહી શકું કે જો હું પીએક્સ બરાબર અહીંયા ઝીરો પણ મને કયું શૂન્ય મળ્યું જુઓ ઘણા વિદ્યાર્થીઓ એક્સ બરાબર જીરો જવાબ છે એ તમારો એક શૂન્ય નો જવાબ થયો એક્સ બરાબર જીરો એનો મતલબ કેને કોઈ જવાબ નથી નહીં એક્સ બરાબર જીરો એક આપણો જવાબ જ છે સાથે જનરલ ટર્મ્સમાં પણ ઘણી વખત પ્રશ્ન પૂછાઈ જાય px = तुमने આપવામાં આવે cx + d તો જુઓ જરાય ગભરાવાનું નહીં px = cx + d તો શું થાય અહીંયા px બરાબર કેટલા થઈ ગયા 0 px કેટલા હતા cx + d cx + d બરાબર કેટલા 0 તો cx બરાબર + d છે ને એ જાય તો શું થઈ જાય - d તો x બરાબર કેટલા થઈ જશે - d / c કેટલા થઈ જશે ભાઈ - d / c આ તમારો શૂન્યનો જવાબ થઈ જશે તો આમ આપણે એક બહુપદીના બહુપદી શૂન્ય આ રીતે શોધી શકીએ છીએ એક બહુપદીના શૂન્ય કેટલા મળે તો એક જ શૂન્ય મળે એક શૂન્ય મળે એનું પ્રમાણિત સ્વરૂપ કહ્યું આલેખ કેવો મળશે તો આનો આલેખ તમને સીધી રેખા મળે તો આ સાથે આપણે એકઘાત બહુપદીના શૂન્ય કઈ રીતે શીખાય આ ધોરણ નવ નો જે ટોપિક હતો જે ધોરણ દસમાં ઇન્ક્લુડેડ છે એ તમને આવડી જવો જોઈએ નેક્સ્ટ લેક્ચરની આપણે બહુપદીમાં શૂન્ય શોધીશું એ આપણે દ્વિઘાત બહુપદીનો ઉપયોગ કરીશું જેમાં આપણે અલગ અલગ ટાઈપના દાખલા જોઈશું તો ખાસ આ લેક્ચર રિવિઝન કરી લેજો આના જેવા અલગ દાખલા તમે ખાસ ગણજો તમને શનિ રવિ અમે પ્રેક્ટિસ શીટ પ્રોવાઇડ કરીશું ત્યાં થેન્ક યુ સો વેરી મચ ફોર અટેન્ડિંગ ધ ક્લાસ જય હિન્દ જય ભારત સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર વેરી સો